અમે કટાવના મંદિર આવ્યા છીએ, કટાવ ગામના. અચ્છા, છોકરી અમને ઓળખે છે? ઓળખે છે અમને? હા, ગેનીબેન હે. અચ્છા, ગેનીબેન હે. કેમ ની ઓળખે? કે એ કોણ છે? ગેનીબેન હે. પણ એવું નહીં, ગેનીબેન શું છે ખબર નહીં. તું કેમ ની ઓળખે છે તો એમને? આવે છે. હા, તું ઓળખે છે? હોય કે ડિંગલી કોણ છે? ગેનીબેન. ગેનીબેન. અચ્છા, આ તમારા નેતા છે? ગેનીબેન. ગેનીબેન છે. અચ્છા, તો કામ કરે છે તમારા? હા, કામ તો કરે છે ને ગેનીબેન, કેમ નહીં કામ કરે. તારે છોકરાઓ તમે ઓળખો છો કોણ છે? ખબર છે, પણ ગેનીબેન છે તો બધાને ખબર છે, પણ ગેનીબેન કોણ છે, શું કરે છે? જીતી જાય એના માટે માનતા રાખીને તુલા કરી હતી. અરે બરાબર, ચલો. બનાસકાંઠા છોકરાઓ પણ બહુ ઓછું બોલે છો, ગેનીબેન મેં આખા બધા છે. છોકરીઓ કેવી તરત સામે બોલે છો? મેમરી પાવર છે, વુમેન પાવર્સ. અને હકીકત છે, જે આપણું ઓબ્ઝર્વેશન છે ને એ સાચું છે. ટેલેન્ટ બહુ છે, પણ તક નહીં મળતી. કોઈ છે બહુ સરસ કોઈ છોકરો સિંગર હોય કે સરસ? અચ્છા, મંદિરના દર્શન. જય સિયારામ. તારા એ તો લાઈ દીયા ને પછી. અચ્છા, આ મંદિરની કોઈ વિશેષ માન્યતા છે? કેમ છો સર? હા, આ મંદિર ખાખીજી મહારાજ અહીંયા તપ કરતા, અને એક મહંત તરીકે. અચ્છા, અને એમની યાદ? હા, એ વખતે જ્યારે તપ કરતા હશે આ જગ્યા ઉપર બેસીને તપ કરતા, ભગવાનનું નામ દર્શન કરતા, ઇતિહાસ સામે લખેલો છે. ઓકે. અને આ બેસીને એને આંબલીનું ઝાડે ટાઈમે જે તે વખતે વાયેલું છે. અને ખાખીજી મહારાજ અહીંયા તપ કરતા એ ટાઈમે એવી દંતકથા છે કે એમની જે ચોટલી છે એ આમ વાંધી એના ઝાડના પેલે અને ભજન કરતા, ને ટાઈમે એવું કહેલું કે એ આટલે જ રહેજે, તો એની જે આ ઝાડનો પ્રોગ્રેસ થવો જોઈએ હાઈટ એ જેટલી છે એટલી વર્ષોથી આટલી જ છે. અને 1985 મોરારી બાપુએ આ જગ્યા ઉપર કથા કરેલી, રામજી મંદિરનું ભવ્ય રીતે નિર્માણ થયેલું. અને અહીંયા લોકફાળાથી જ આ મંદિરનું બધું સંચાલન થાય છે. લોકો તિથિ ભોજન આપે એટલે એની નોંધાયેલી હોય, કોઈ લગભગ એકાદ બે વર્ષ સુધી તો એડવાન્સ બુકિંગ છે હાલનું. આપણે તમારે કોઈ જમણવાર રાખવો હોય તો તમારો વારો બે વર્ષે આવે. અને બહુ આ વિસ્તારમાં એક આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધા છે. અને રામજી મંદિર એટલે કે આપણી સંસ્કૃતિ સાથે પણ જોડાયેલું છે. અને વિશ્વકર્મા જયંતિના દિવસે અહીંયા મોટો મેળો ભરાય છે દર વર્ષે. અને સારા એવા પ્રમાણમાં કોઈ ધાર્મિક કામ હોય તો આ વિસ્તારના લોકો અહીંયા આવીને જ કરતા હોય છે. કોઈ સારા કામમાં ને સોગન કંઈક કોઈ ગલત કંઈક કામ કરે તો એને કે ખાખીજી મહારાજના સોગન ખાય, તો કોઈ ખોટા સોગન પણ ખાતું નથી. એટલે લોકોના એક એમની સાથે જોડાયેલો વિષય. હું ગઈકાલે વસાવા સાહેબ ને એમને મળીને આવી, એક 15-20 દિન ની અંદર એમને કામ ચાલુ કરવાનું કીધું છે. અને 15-20 ની અંદર કામ ચાલુ નહીં થાય તો આપણે જે કરવાનું થતું છે પણ કન્ફર્મ થઈ જશે. હા, અને જોબ નંબર આપ્યા ને તો એક વાર થઈ ગયો, પણ અમને કંઈક બોલું નેગોનેશન ને આ બધું ગવર્મેન્ટમાં ચાલતું હતું. વર્ક ઓર્ડર આપી દીધો છે આપણે ભાઈ જીપી કન્ટ્રક્શન વાળા છે પાલનપુર વાળા ગણેશભાઈ એમને, એટલે હવે મહિનામાં થઈ જશે એમને. મેં એવું કહ્યું છે કે માટી અને મેટલ કામ
ચોમાસા પહેલા કરી દો, ડામર કામ ભલે શિયાળે થાય, અને પોળો પોળો કરવાનો છે. અત્યારે સિંગલ છે, હા સિંગલ છે, એવો ડબલ થાય. પણ કરી દેશો બધા, તમારા કરતા પણ હું વિશેષ આ રોડ માટે ચિંતિત છું. અમારે લોકોનું એવું આમ હોય કે નેતા જાય પછી એમને સામે આમ રજૂઆત કરે બધા, પછી અમે બતાવીએ કે જુઓ નેતાજીને. આ બધાને બહુ જરૂરિયાત વાળો છે એટલે બધા પાંચ હતા, એમાંથી ચાર જણે કીધું ને રોડ, પાંચ માંથી ચારે રોડ ની વાત કરી. જે વેપારી મથક પાભર ખરું ને, તો રોજિંદાર નો લોકો નો વ્યવહાર ત્યાં એટલે બે ટાઈમ આવવાનું થાય, સાધન તકલીફ પડે, તકલીફ પડે. ને એમાં પેલો આપણા રોડ નું કામ ચાલુ ને એના કારણે રસ્તો ઘણો ખરાબ કરે. જય શ્રી રામ બાપુ. ખાકીજી મહારાજ ની માળા છે એના પછી ના જે છે મથુરાદાજી ભગવાન દાદી, એમને જે માળા ફેરવી છે એ માળા એમની અતારવી છે. દર્શન કર્યા એ એમને શિખા બાંધીને તપ કર્યો હતો એ અમલી. આપડે બાજુ વૃદ્ધાશ્રમ બનાવી દઈએ તો પછી ચોમાસા નું બોન શ્રાવણ આમ ઘણો ખરો ચોમાસુ નિવૃત્તિ નો સમય પસાર કરવા માટે કહીને આપણે ગામડા માં તકલીફ નથી હોતી. સિટી માં તો શું છે, વેપારી સમાજ ને કે એડમ માત્ર ખર્ચતો નથી, આંકડા ઘરો હોય એટલે એક બહાનો ચોમાસું ગાળવાનું તીર્થ સ્થળ. ભલે આર્થિક રીતે સક્ષમ હોય તો એમનો ખર્ચો ઓયા લીધે પ્રભુ ભજન કરે એમ, હા પ્રભુ ભજન કરે નો સમય. સૌથી પાછો મોટો વેપારી વર્ગ આવે ને, એટલે વેપારી વર્ગ માં ઘરે રહેવામાં ચોમાસા માં નામ થોડું પેલું, એના કરતા ગામડા માં તો શું જે ઘરેથી જવાબદારી માંથી નિવૃત્ત હોય
એ બધા અહીં બે ત્રણ મહિના બે મહિના જ રહે ને અને કોઈ ગ્રામ્ય વિસ્તાર નું કોઈ માતા પિતા આ દર્શન કરવા માટે આવે પણ કોઈ નાઇટ હોલ્ટ કરે કે એ નહીં આમાં તો એમને જરૂરત નથી પડતી જરૂરત ને આમ લોકાલિટી થોડીક સંસ્કૃતિ એવી કે મા બાપ ને છોકરા જોડે જ રહે એમ ફાવે પણ એવું છે ફાવે ને પાછી એવી થોડી તમને સમય આવે મા બાપ છોકરાને ફૂલ સમય આપે એ બી એમને આપે એ બી આપે અને થોડી લોકાલિટી સંસ્કૃતિ પણ ખરી એમ કે છોકરા માતા પિતા ના હાચવે તો એમના માટે એ કલંક ગણાય એમ કેમ કે માતા પિતાને પણ હાચવી કહેતા નથી એટલે હજુ લાગણીના સંબંધ છે જે સિટી એરિયાની સિટીની એરિયાની અંદર જે કૃત્રિમ સંબંધો છે કેમ કે લગ્ન કર્યા પછી સ્વનિર્ભર થયા પછી માતા પિતાનો આપણા ઉપર કોઈ અહેસાન નથી એવું જે માને છે એવું ગ્રામ્ય વિસ્તારમાં એવું નહીં નથી માનતા માતા પિતાને ફૂલ રિસ્પેક્ટ આપે કે એમના થકી જ આપણે છીએ એમ એ બહુ મોટી વાત છે એમ સંસ્કૃતિ ની ને 100% અને એના હિસાબે પરિવારની ભાવના સંયુક્ત પરિવારની ભાવના સૌથી મોટી ગ્રામ્ય વિસ્તારમાં તમને જોવા મળે સિટીમાં મકાન મોટું હોય રહેવા વાળા ના હોય અહીંયા મકાન નાનું હોય પણ દિલ મોટા હોય એટલે એ બહુ એક નાના મકાનમાં પણ 10 જણા રહેતા હોય છતાં બહુ હાજે બધા ભેગા બહેન જમે ભેગા દિવસે કામ કરે અને એના હિસાબે દરેક સમાજની સંસ્કૃતિ મજબૂતાઈથી આજે ગ્રામ્ય વિસ્તારેલી છે હા ઘણા બધા પરિવાર મેડમ એવા જોયા કે 150-150 નો પરિવાર આજે પણ એક રસોડે જમે છે ઓહો એવા ઘણા પરિવારો મેં જોયા છે પછી મિલકતની અંદર જે પ્રોપર્ટી હોય આ તે એ સંયુક્ત બધા જે ભાઈઓ હોય બધા ભેગો ધંધો કરતા હોય અને ખાલી રસોડું અલગ કરીને ઓલું પણ ઘણા વર્ષો સુધી સંયુક્ત પરિવારની ભાવના રાખવી ચાલુ ના થયું મારે ભેગા બેસો ને પંદર વીસ દાડા કામ નાણા વિભાગમાં ફાઇલ પડી છે અને એનો જે બજેટ છે ને એના કરતા દોઢું છે એટલે એને નેગોશિએશન માટે આપણે ગણેશભાઈ નહીં પાલનપુર વાળા કોન્ટ્રાક્ટર એમનો છે એમનો અપાઈ ગયું છે પણ નેગોશિએશન કરવું પડે કે ના સરકારમાં એ નથી કર્યું એને 1 કરોડ ઘટાડાય ખરી હવે 15 દાડમ કામ ચાલુ થઈ જાય દેવજી ભાઈ 3 છે એક મોરવાડા વાળો જજમ અને એક આર્યો અને એક ભાઈ આપણો નેહડી વાળો એનું 25 કરોડ નું ટેન્ડર છે નાણાકીય જોગવાઈ ને બધું થઈ ગયું છે પાછું દેવજીભાઈ ના પાડી હોત ને તો રીટેન્ડરિંગ થઈને આટલા વાળા થઈ ગયું હોત પણ ના એ ના પાડી અને નેગોશિએશન માં જે એને સરકાર હાથે બાછોડ કરવી પડે એ ના કરી એટલે એના હિસાબે થોડું હોય ગમ ભાભર રોડ ને રહ્યું એના કરતા ટ્રાફિક વધારે મંદિર ને આપણે આ જે વર્તમાન રહ્યો ને એનો કરવો હતો તો તર થઈ જોત પણ વાત બધાની માગણી હતી ડબલ એટલે ડબલ ની માગણી હતી એટલા માટે થોડી 8 મહિના તો આણે જ કામ ના કર્યું ને ટેન્ડર આપ્યા પછી અમારો વાંક ચાટલી વાર કહેવાય નાણાકીય જોગવાઈ ના કરી હોય સરકારે એનો જોબ નંબર ના આપ્યો હોય ગ્રાન્ટ નું પેલું ના હોય એટલા સુધી અમે ધારાસભ્ય તરીકે સરકાર અમે બધાય અમે અમો વોક ની વાત જ નથી કરતા સરકાર અમારી છે અમે વોક ની વાત વોક કોઈનો કાઢવા માંગતા નથી અમે તો ધારાસભ્ય તરીકે તો રજૂઆત કરે એટલે ઉતાળો કરાવો
જ્યાં ખેતી હોય જ્યાં ખેતી હોય એને તમે તપાસ કરાવી મોહિત કોણ છો તમને મારા જે કહેવું તું ને એ ભાષામાં જવાબ કઈ નહીં હું તમે શું ગમે સરકાર ગમે નહીં હોય તો આ વિસ્તારના પ્રતિનિધિ છો એટલે જવાબદારી હા જવાબદારી જવાબદારીમાંથી છટકવા માંગતા નથી ને સંપૂર્ણ જવાબદારી અમારી જિલ્લા પંચાયત ના સભ્ય છે અમારે વેવાઈ છે એમનો ફોન આવ્યો બેન આવે મંદિરે તમે આવો મંદિર નો કહે એટલે તો અમે વિકાસ કામ હોય તો બધા ભેગા અચ્છા અહીંયા ભાજપ કોંગ્રેસ સગા છે એટલે વાંધો નથી બે વેવાઈ છે અમારી હાથે જિલ્લા પંચાયત ના સભ્ય કોંગ્રેસ ના રહ્યા બે વેવાઈ છે હા સામે જાય ભાજપ ના રહ્યા પણ બે વેવાઈ આવું